नवसारी शहर અને જિલ્લામાં રખડતા ઢોરના આતંકને કારણે પ્રજા ભયભીત થઈ છે, પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં એક સંસ્થાના સર્વે પ્રમાણે 500 થી વધુ રખડતા ઢોર હોવાનું સર્વેમાં બહાર આવ્યું, જેમાં મોટા ભાગના ઢોર શહેરના મધ્ય આવેલા શાકભાજી માર્કેટમાં વધુ રખડતા જોવા મળે છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વહીવટી તંત્રને વારંવાર કરવામાં આવેલી ફરિયાદથી પાલિકા તંત્ર ઢોર બાબતે શું કામગીરી કરે છે એ મોટો સવાલ ઊભો થયો છે। नवसारी विजलपुर शहर में हाल चौमा की ऋतु में रखड़ता ढोरों त्रास वध्यो है। एना कारण नगरपालिका द्वारा ढोरों ने पकड़ी ने पांजरा पर मोकलवानी कामगिरी चालू है। आ बाबते पुलिस ने फरियाद करवामां आवेली है। वच्चे अपना जमालपुर रोड पर जयरे ढोर पकड़ता था त्यारे बेचार मालधारी पोताना ढोर पिंजरा में छोड़ाने बलजबरी थी लई गया था। एना पर पुलिस फरियाद पण करवामां आवी छे। त्यारबाद गई काले आपड़ा जे कबीलपुर रोड छे त्यांथी ढोर पकड़्या था, एने पण लई जवा माटे आ लोकोए प्रयास कर्यो हतो अने नगरपालिकाना कर्मचारी साथे असभ्य वर्तनो करेला हता। एना कारणे एनी पण पोलीस स्टेशनमां फरियाद नोंधवा माटे अरजी आपेली छे। ने क्यांक नवसारी વિજલપુર नगरपालिका निष्फळ निवडी छे ए आपणे जोई शकीए छे, ज्यां रस्ता पर ढोरो आड़ेधड़ बैठा छे अने एना लीधे असंख्य અકસ્માતો થયા છે, પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન નથી આપતું। નગરપાલિકા બસ પોતાના બીજા કામોમાં વ્યસ્ત છે, પ્રોગ્રામો કરવામાં વ્યસ્ત છે, ત્યારે આપણે સ્થાનિકો પાસેથી જાણીએ કે કઈ રીતની પરિસ્થિતિ છે અને આના લીધે એ લોકોએ ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને કેવા એ લોકોના અભિપ્રાય જોયા છે। નમસ્કાર, તમે જે આ પશુઓની વાત કરી તે પશુનો પ્રશ્ન અમે હાલમાં જ્યાં ઊભા રહેલા છે તે જમાલપુર વિસ્તાર છે, નવસારી નગરપાલિકાનો વોર્ડ નંબર 13નો। અને આ તમે જોઈ શકો છો પશુઓની હાલત, લાચાર બિનવારસી પશુઓ અહીંયા રહે છે। એ જ રીતે નવસારીના ઘણી એવી સંખ્યા છે, જગ્યા છે કે ત્યાં આ રીતે જ પશુઓ રખડતા રહે છે, ગંદકીમાં ખાય છે, કચરો ખાય છે, પ્લાસ્ટિક ખાય છે। અને બીજો એ પણ પ્રશ્ન છે કે એમનો જે રસ્તા પર આ રીતે રખડે છે એના લીધે ઘણા અકસ્માતો થયા છે ભૂતકાળમાં પણ અને હાલમાં પણ અકસ્માતની સમસ્યા રહેલી છે। એ જ રીતે બીજા એક ભાઈ છે જે સ્થાનિક છે, એમના પાસેથી જાણીએ કે આ પશુઓ જે બેસે છે રોડો પર અને એના માટે નગરપાલિકા કઈ રીતે નિષ્ફળ નીવડી છે। હું નગરપાલિકાને ઘણીવાર કમ્પ્લેન કરી છે, વારંવાર વિડીયો પણ મૂક્યા છે, છતાં પણ નવસારી નગરપાલિકા આના વિષય પર ક્યારે ધ્યાન આપ્યું નથી। ઘણી વાર મેં જોયા છે રસ્તા પર માણસો પડી ગયા છે, લાગ્યું છે, વાગ્યું છે અને ઘણાને તો હોસ્પિટલ પણ જતા રહ્યા છે, 50-50 હજારનો ખર્ચો પણ આવ્યા છે, એવા પણ ઉદાહરણ છે મારા પાસે। છતાં પણ કોઈ નગરપાલિકા આના ઉપર નગરપાલિકા એમને પૈસા થોડું ચૂકવવાની જે માણસને લાગ્યું છે તે, એ મને કહો, એક કોઈ મરી ગયો, કોઈ માણસનો જીવ ગુમાયો, કોઈનો એકનો એક છોકરો હોય અને મરી ગયો તો એનો જવાબદાર હું નગરપાલિકા રહેશે, એ મને કહો? નગરપાલિકા જેલમાં જશે આના લીધે, એ મને કહો? આવું આના માટે નવસારીમાં એક પણ એક પાંજરાપોળ છે તે હાઈવે પર છે અને બીજી પાંજરાપોળ જુએ નવસારીમાં તો એ પાંજરાપોળ જ નથી નવસારીમાં, તો એવી હાલત છે। એટલે આ પાંજરાપોળ હોય તો બધા ગાયો ત્યાં રહી શકે અને માણસ માટે ઘર છે તો ગાય માટે કેમ ગૌશાળા નથી, એ મને કહો? નવસારી નગરપાલિકા એમ તો બેનરોમાં આ તે ભાષણોમાં નેતા આવે છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, આપણા ગૌ માતા માટે કેવી રીતે ખર્ચો નથી કરતી, એક પણ આના માટે ખર્ચો કરે એવું કયા છે મને કહો? તો આ ખર્ચો કર્યો હોત ને તો આજે આ નવસારીની હાલત ના હોત। આજે કેટલી નવસારી ચાંદની ચોક જો, રેલવે સ્ટેશન જો, જ્યાં જો ત્યાં ઢોર દેખાય છે અને કમ્પલસરી રાત્રે તો 99% હોય છે બધી જગ્યાએ, અને મારી કામગીરી કરીને શું ફાયદો, કઈ ફાયદો ખરો મને કહો? આટલા દિવસથી મેં જોઉં છું, મેં 4-5 વાર કમ્પ્લેન કરી છે, રાત્રે ઢોર પકડે, સવારે પાછી બીજા દિવસે એની એ જ હાલત, આવી વેટ ઉતારવાવાળી કામગીરી છે, બીજા દિવસે વેટ ઉતારો બસ, એનો કોઈ અર્થ નથી। નવસારી નગરપાલિકાએ જો કામગીરી કરવી તો સારી રીતે કરો, કોઈ ના નથી નથી કરવી, પણ કરો, પણ સાહેબ બીજા દિવસે એની એ જ વેટ ઉતારવામાં આવે છે તો અર્થ હું એનો? કંઈક પાંજરાપોળ બનાવો, નવસારીને એક જગ્યાએ છોડો, એ જેના ગાય છે એને દંડ ફટકારો, યા પછી જેને એને કહો ભાઈ તું દૂધ કાઢે છો તો ગાયને બી હાચવો, જે ગાયને આચવો તો જે પશુપાલન કહેવાય, કે રોડ પર છોડે દે એનો કોઈ અર્થ નથી પશુપાલન કહેવાનો પણ એને, એટલે એના માટે ગૌશાળા હોવી બહુ જરૂરી છે। મારો એ જ કહેવું છે કે આના લીધે કોઈનું મોત ના થાય અને નવસારી નગરપાલિકા એના લીધે કોઈ જવાબદાર ના બને, એના લીધે મારી બધાને એક છે કે નવસારી નગરપાલિકા આના માટે પાંજરાપોળ બનાવે અને સારી વ્યવસ્થા કરે।
આપણે સ્થાનિકો પાસે જાણ્યું કે નવસારી વિજલપુર નગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે આ વસ્તુની અંદર. વારંવાર રજૂઆત કરવા છતાં અને મીડિયાના માધ્યમથી પણ વારંવાર રજૂઆત થઈ હોવા છતાં પણ નગરપાલિકા કોઈ પણ નક્કર પગલાં નથી લઈ રહી છે. આવો હવે જોઈ રહ્યું કે હવે આગામી દિવસોમાં કોઈ મોટો અકસ્માત થાય ને એના અંદર કોઈ એકનો એક કોઈનો છોકરો હોય અને એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ રહેશે? આ સ્થાનિકોના કેવા પ્રમાણે છે? દીપક વસાવા, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.